સૌથી પહેલા અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે. મેં અહીંયા 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે. રોટલીનો જે ઝીણો લોટ આવે છે એ જ લેવાનો છે. એમાં આપણે મુઠ્ઠીભર મોણ નાખવાનું છે, સોરી મુઠ્ઠીભર નહીં, 2 ચમચી, 3 વાટકી લોટ છે તો 2 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું. સાથે આપણે નમક એડ કરીશું. નમક એડ કરી અને જીરું એડ કરવાનું છે. અને હવે આપણે પરોઠાનો એકદમ સરસ મજાની કણક બાંધી લઈએ, લોટ બાંધી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે બધો જે લોટ છે એને આપણે મિક્સ કરીશું. ત્યાર પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું. આપણે તેલનું મોણ સરખું એડ કર્યું છે એટલે આપણા પરોઠા એકદમ સરસ મજાના ક્રિસ્પી જ બનવાના છે. આવી રીતે આપણે લોટને બાંધી લેવાનો છે. લોટ આપણો બંધાઈ જાય એટલે ટૂંપી લેવાનો, એને ટૂંપવો ખૂબ જરૂરી છે. જેમ આપણે સારી રીતે લોટને ટૂંપીશું ને એમ એની ચીકાશ ઓછી થતી જશે અને આપણો જે ડો છે એકદમ સરસ બંધાશે. જેમ તમે વધારે ટૂંપીશો એમ તમારી કણક બહુ સારી બંધાશે. અને હવે લોટ બંધાઈ ગયા પછી ટૂંપી લઈએ. હવે 1/2 ચમચી તેલ લેવાનું અને ટૂંપી લેવાનું. આ પ્રોસેસ કરવી એટલા માટે જરૂરી છે કારણ કે આમ કરવાથી આપણો લોટ હોય છે ને એ વણતી વખતે પાટલીમાં ચોંટતો નથી, એટલા માટે. ઓકે, તો હવે આપણે પરોઠા બનાવીશું એકદમ સરસ યુનિક રીતે. એના માટે સૌથી પહેલા અહીંયા આપણે ગોળનું લઈએ. હવે આપણે પરોઠાને વણી લેવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપણે તૈયાર કરેલો જે લુઓ છે એના ફરતે આપણે એડ કરીશું થોડો ઘઉંનો લોટ અટામાં. તો હવે આપણે વણી લઈએ. તો અહીંયા આપણો પરોઠો વણાઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું. હવે આપણે આ પરોઠાને શેકી લેવાનું છે. શેકવા માટે સૌથી પહેલાં એક કઢાઈ ગરમ કરવા ઓલરેડી મેં પહેલેથી મૂકી દીધી છે. હવે આપણે શેકીશું. તો અહીંયા આપણે હવે શેકવાનું છે. તો એક બાજુથી આપણે શેકાઈ જાય એટલે ફેરવી લેવાનું છે. થોડુંક તેલ આપણે મૂકવાનું છે. એ પછી આપણે અને આપણે પાછું ફેરવી લેવાનું. પાછળની સાઈડ પણ થોડું તેલ આપણે મૂકી દેવાનું. આ જે પરોઠા છે એમાં થોડું તેલ તમે વધારે લેશો તો બહુ સરસ થશે. પહેલી વખત તમારે તેલ વધારે લેવાનું, પછી તો આપણી લોડી છે એ પણ તેલવાળી થઈ જાય છે. તો અહીંયા હવે આપણું પરોઠું એકદમ સરસ મજાનું શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણો એકદમ સરસ મજાનો જૈસવાન સીસી પરાઠા રેડી છે. તો ખરેખર આ સરસ મજાના પરાઠા છે, ખાવાની ખૂબ મજા આવે. આ નવીન પરાઠા એકવાર ચોક્કસ ટ્રાય કરશો. તો અહીંયા હવે એ જ આપણે જે પિઝા જે આપણે પરોઠા બનાવ્યા છે એ જ પરોઠાને આપણે થોડા ડિફરન્ટ રીતે કરીશું. અહીંયા સૌથી પહેલાં આપણે લંબચોરસ શેપમાં આ પરોઠું છે આપણું એનું કટિંગ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ છે, ફરતો ફરતો ભાગ કિનારીનો છે કાઢી લીધો છે. જો તમને પહેલી રીતે આ પરોઠા ન મજા આવે બનાવવામાં તો તમે બીજી રીતે બનાવી શકો છો. હવે આપણે શેઝવાન સોસ લેવાનો છે, એનાથી બહુ સરસ મજાનો આ વચ્ચે વચ્ચે આપણે ચોરસ કિનારીમાં લગાવી દઈએ. એ પછી આપણે ચીઝ લેવાનું છે, અને ચીઝ છે એ થોડું આ પરોઠામાં થોડું વધારે લેવાનું. ચીઝ
ચીઝી પરોઠા બનાવવા છે એકદમ સરસ મજાના. એટલે અને આ થોડું તમને પરોઠા કરતાં પણ તમને કંઈક સરસ મજાનો ઘઉંના લોટનો બીજો તમે ટેસ્ટી નાસ્તો ખાઈ રહ્યો ને એવું લાગશે. હવે તમારે કશું જ કરવાનું નથી. આપણું જે પરોઠું છે એને આપણે અહીંથી બીડી દેવાનું છે, ઓકે, આવી રીતે. અને એક સ્પૂન લેવાની, સ્પૂનની મદદથી આવી રીતે અહીંયા તમારે ડિઝાઇન કરવી હોય, આજે ઓપ્શનલ છે, કરવી હોય તો કરવાની, નહીતર ચાલશે, ઓકે. એટલે જેનાથી પરોઠું ફાટી ન જાય અને આપણા જે પરોઠા છે એ એકદમ સરસ ઇઝીલી ચડી જાય. તો અહીં આપણું પરોઠું બનીને રેડી થઈ ગયું છે એકદમ નવી સ્ટાઇલથી. ચલો શેકી લઈએ. તમે આ પરોઠા પેકેટને તળી પણ શકો છો. મીડિયમ આંચે આપણે શેકી લઈએ. સેમ આપણે પરોઠા શેકી અને એ જ રીતે આપણે શેકવાનું છે આપણું આ પરોઠા પીઝા પેકેટને. હવે તે સાચવીને આપણે ફેરવી લઈએ. થોડું તેલ ફેલાવી દઈશું. અને ફરી આપણે ફેરવી લઈએ. નાના બાળકોનો થોડો રમવાનો અવાજ આવે છે તો સ્કીપ કરશો તમે, પ્લીઝ રિક્વેસ્ટ છે. જો તમે જો પહેલાં આપણે બંને સાઈડ તેલ મૂકવું પડતું, જ્યારે આપણે તેલ ન મૂકવું પડે તો પણ ચાલે. ઓલરેડી આપણી જે કઢાઈ છે તેલવાળી જ છે. તો અહીંયા એકદમ સરસ મજાનો યુનિક અને નવો નાસ્તો આપણો બનીને રેડી થઈ ગયો છે. આવી રીતે તમે તમારા બાળકોને ચીઝી પરોઠા બંને રીતે બનાવીને ખવડાવી શકો છો. તો અહીંયા તમને આ કયા ઇઝી પડ્યા છે પરોઠા ચોક્કસ મને જણાવશો. તો ખરેખર મિત્રો આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ મારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો.